मॉर्निंग स्टूडेंट्स, चैप्टर नंबर 4 में नेक्स्ट एग्जांपल, नेक्स्ट एग्जांपल नी अंदर अगेन ए सदिश बराबर अपने लास्ट काल गई काल ना वीडियो नी अंदर अपने ए सदिश क्रॉस बी सदिश शोधता शीख्यू तू, एज आजे फरी एक बार जोई लीए एटले बधाने आवडी जाए। ए सदिश तमने आपेलू छे -4i² +7j² अने -9k² અને બી સદિશ બરાબર આપેલું છે 6i² +3j² -5k² અને ક્વેશ્ચન એ જ છે કે ભાઈ એ સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય શોધો, બરાબર? એટલે સૌથી પહેલાં તો મેઇન વસ્તુ આ જ છે કે ભાઈ એ સદિશ ક્રોસ બી સદિશમાં કોઈ ભૂલ ના થઈ જાય તમારાથી મેથેમેટિકલી, એટલે ધ્યાનથી આ વસ્તુ શીખવાની આઈ જે કે, બરાબર? હવે પહેલાં એ ના લખવાના સહગુણક એટલે -4 નિશાની સાથે જ લેવાની, અને -9 અહીં થશે 6, 3 અને -5, બરાબર? હવે ગઈકાલે કીધું તે પ્રમાણે પહેલાં i² લો તો એની રો અને કોલમ ઢાંકી દેવાની અને આ બેનો ગુણાકાર કરવાનો, માઇનસ આ બેનો ગુણાકાર કરવાનો, આ વસ્તુ નહીં ભૂલવાની ક્યારે, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, એટલે કે 7 × 5 = 35 પણ -35, વચ્ચે લોજિકલી માઇનસ પણ 9 × 3 = 27 પણ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ એટલે 27, જે હંમેશા માઇનસ લેવાનો, તો શું રહેશે? તો 5 × 4 = 20 થશે, 5 × 4 = 20 થશે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 20, વચ્ચે માઇનસ પણ 9 × 6 = 54 માઇનસ માઇનસ પ્લસ એટલે 54 પ્લસ k² તો 4 × 3 = 12 માઇનસ અને માઇનસ 7 × 6 = 42 હવે આનો સરવાળો કરીએ તો -25 × 35 = 27 જાય તો 8 આવશે એટલે -8i, બરાબર? પછી શું થશે તો અહીં 20 × 54 એટલે 74 થશે એટલે -74j અને -12 − 42 એટલે -54 થશે એટલે -54k આવું કંઈક મળશે, બરાબર? હવે આ થઈ ગયું તમારું એ સદિશ ક્રોસ પી, હવે એનું મૂલ્ય શોધવું એ તો તમને બધાને આવડે જ છે, બરાબર? અંડર રૂટમાં બધાના વર્ગોનો સરવાળો, 8 નો વર્ગ 64 + 74 નો વર્ગ એટલે કે 5476 + 54 નો વર્ગ એટલે 2916 આનું સરવાળો કરીને વર્ગમૂળ કાઢશો તો તમને અરાઉન્ડ 91.95 એકમ આવું મળશે, બરાબર? તો આવી રીતે આ દાખલો ગણી શકાય છે। એના પછીનો દાખલો એ શું છે તો એ સદિશ બરાબર 2i² +3j² +8k² બી સદિશ બરાબર 4i² -4j² +1k² યાદ રાખજો, 1k² આપ્યું છે ને, આ બે સદિશ એકબીજાને લંબ હોય એવો પ્રશ્ન છે, ધ્યાન રાખજો, થોડું અલગ છે, આ બે સદિશ એકબીજાને લંબ હોય તો એ શોધો। હવે લંબ હોય એનો મતલબ શું થાય તો એનો તમને ખબર હોવી જોઈએ કે જેમ કે આપણી પાસે આ સૂત્ર છે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા, બરાબર? લંબ એટલે ખૂણો કેટલો થાય 90, એટલે કોસ 90 એ મૂકીએ તો શું થાય 0 થઈ જાય, આ પાર્ટ 0 એટલે એ સદિશ ડોટ બી સદિશ બરાબર 0 થાય, એટલે બંને સદિશોનો ગુણાકાર ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે। હવે બંનેનો ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર ડાયરેક્ટલી કરવાનો, એવું થિયરીમાં શીખવાયેલું જ છે કે આઈનો ગુણાકાર એટલે 4 × 2 = 8, હા પણ આઈ નીકળી જશે, કેમ કે i.i એટલે 1 થાય, તમને ગુણાકારનો જે ડોટ પ્રોડક્ટ હતો એની અંદર આપણે ગુણધર્મો જોયા હતા એ પ્રમાણે i.i 1 થશે, પછી માઇનસ થઈ જશે, કેમ કારણ કે 4 × 3 = 12 માઇનસ આવવાના, j.j 1 થઈ જાય એટલે -12 અને એ અને 8નો ગુણાકાર એટલે +8a ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો 8 માંથી 12 એટલે -4 + 8 = 0, -4 આ બાજુ આવે પ્લસ થઈ જાય 8 = 4, સો એ બરાબર 4/8, સો એ બરાબર 1/2, આ તમારો જવાબ, બરાબર? હવે આની અંદર તમને એમ દેખ સર કેમ ડોટ પ્રોડક્ટ જ લેવાનું, તો આની ક્રોસ પ્રોડક્ટ ક્યારે બાય ડિફોલ્ટ જાતે લેવાનું નથી, એ તો તમને કહેતો જ લેવાનું, બાકી કોઈ લંબ છે કે સમાંતર છે એવું કંઈ પણ પૂછે તો ડોટ પ્રોડક્ટ જ લેવાનું છે, બરાબર? સો લંબ છે એટલે થીટા 90, કોસ 90 એટલે 0 એટલે બધું 0,
ભાઈ ગુણાકાર કર્યો, ગુણાકારમાં ગુણધર્મોનો ઉપયોગ કર્યો, આઈ ડોટ આઈ વન, જે ડોટ જે વન, કે ડોટ કે વન થાય એટલા માટે. બરાબર, તો આવી રીતે આ દાખલો ગણી શકાય છે. ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં બે બળ આપ્યા છે. ધ્યાનથી જોજો, અલગ દાખલો છે ને, પહેલી વાર બે બળો છે. એક બળ છે એ પી પ્લસ ક્યુ છે અને બીજો બળ છે પી માઇનસ ક્યુ. બે બળ છે, એક પી પ્લસ ક્યુ ને એક પી માઇનસ ક્યુ. પ્રશ્ન એવો છે કે આ બે બળો વચ્ચે કેટલો ખૂણો હોવો જોઈએ, આ બે બળો વચ્ચે કેટલો ખૂણો હોવો જોઈએ કે જેથી પરિણામી બળનું મૂલ્ય, જેથી પરિણામી બળનું મૂલ્ય કેટલું હોય, તો અંડર રૂટમાં થ્રી પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર થાય. આવી રકમ છે, બે બળ આપ્યા છે, એવું કીધું છે કે આ બે બળો વચ્ચે કેટલો ખૂણો હોવો જોઈએ કે જેથી પરિણામી બળનું મૂલ્ય આ થાય. ઓકે, આવી આની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું, બે બળો વચ્ચેનો ખૂણો શોધવાનો તમને કીધેલો છે. તો તમને એક નીટ માટેની થિયરી શીખવાડી હતી મોસ્ટ આઈએમપી, એની અંદરથી આપણે ઇક્વેશન લેવું પડે. તો કારણ કે પરિણામી બળ બધું આપેલું છે, તો એ ઇક્વેશન શું છે, તો પહેલાં એક ઇક્વેશન લખી લઈએ. જનરલ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી કોસ થીટા. આ તમને યાદ આવી ગયું હશે, અથવા ના યાદ હોય તો થિયરીની નોટ ઓપન કરીને જોઈ લો. આર બરાબર અંડર રૂટમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી કોસ થીટા. આ થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે, એટલે એ અને બી વચ્ચેનો ખૂણો, એટલે કે આ એ સદિશ લઈ લો અથવા એફ લઈ લો, હું કન્વર્ટ કરીને બતાવું તમને. બરાબર, હવે જો અહીં એફની વાત છે, એટલે આપણે એફ લખી ગયા, રેઝલ્ટન્ટ એટલે અહીં પરિણામી બળ એફ લખી લો. બે બળો જેટલો હું અહીં એફ વન સ્ક્વેર વત્તા એફ ટુ સ્ક્વેર વત્તા ટુ એફ વન એફ ટુ કોસ થીટા આવું લખી દઉં છું. બરાબર, હવે તમને બધું જ આપેલું છે, પરિણામી બળનું મૂલ્ય આપેલું છે, બરાબર, એફ વન એફ ટુ બધું આપેલું છે. જો એફ વન છે એફ ટુ છે ને પરિણામી બળનું મૂલ્ય છે. હવે પહેલાં તો અંડર રૂટ કાઢી નાખવું હોય તો બંને બાજુ સ્ક્વેર કરવો પડે, તો શું થઈ જાય, એફ સ્ક્વેર બરાબર એફ વન સ્ક્વેર વત્તા એફ ટુ સ્ક્વેર વત્તા ટુ એફ વન એફ ટુ કોસ થીટા. વર્ગમૂળ કાઢી નાખ્યું, હવે એફ સ્ક્વેરની જગ્યાએ શું લખાશે, એફની જગ્યાએ તો આ લખા આપેલું જ છે, એફ સ્ક્વેર કરો તો આ વર્ગમૂળ અહીં પણ નીકળી જશે, તો અહીં શું લખાશે, થ્રી પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર. હવે એફ વન સ્ક્વેર શું છે, તો પી પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર. એફ ટુ શું છે, તો પી માઇનસ ક્યુ છે તો એનો હોલ સ્ક્વેર. ટુ પી પ્લસ ક્યુ, પી માઇનસ ક્યુ અને કોસ થીટા. આ લાંબી આવું બનશે. હવે શાંતિથી, હવે ફિઝિક્સની જરૂર નથી, હવે ખાલી નોર્મલ મેથ્સની જરૂર છે. બરાબર, નોર્મલ મેથ્સ સમજવા માટે આ બાજુ આપણે થ્રી પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર એમને એમ રાખીએ. હવે આ અવયવો છે તમારા ધોરણ દસ પ્રમાણે. બરાબર, તમે જાણો છો કે એક્સ વત્તા વાયનો હોલ સ્ક્વેર હોય તો શું લખાય, એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર. એવી જ રીતે અહીં પી સ્ક્વેર વત્તા ટુ પી ક્યુ વત્તા ક્યુ સ્ક્વેર, આ આનું કર્યું. એવી જ રીતે એફ ટુ એટલે કે પી માઇનસ ક્યુ એટલે કે પી સ્ક્વેર માઇનસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર, આનું કર્યું. બરાબર, અને જોડે જોડે પેલું છેદ લખી કાઢીએ. હવે અહીં પી પ્લસ ક્યુ પી માઇનસ ક્યુ છે, તો તમારા દસમા ધોરણમાં એ પણ આવતું હતું કે ભાઈ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય લખી શકાય. તો અહીં તમે ઊંધું વિચારો, અહીં પી પ્લસ ક્યુ પી માઇનસ ક્યુ હોય તો આપણે ટુ પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર કોસ થીટા આવું લખી શકીએ. આ પી પ્લસ ક્યુ પી માઇનસ ક્યુની જગ્યાએ શું લખ્યું, પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. હવે દેખીતી દ્રષ્ટિએ જો, દેખીતી દ્રષ્ટિએ આવડી જાય છે ટુ પી ક્યુ માઇનસ ટુ પી. હવે હું પત્તું ફેરવું છું, જેની અંદર આપણે પી સ્ક્વેર વત્તા પી સ્ક્વેર ટુ પી સ્ક્વેર, ક્યુ સ્ક્વેર વત્તા ક્યુ ટુ ક્યુ સ્ક્વેર ટુ ક્યુ. પી સ્ક્વેર પણ બે વાર છે, ક્યુ સ્ક્વેર પણ બે વાર છે, એટલે એનો હિસાબ કરીએ. બરાબર, ચલો આ બાજુ તો જેમ છે એમ થ્રી પી સ્ક્વેર વત્તા પેલી બાજુ થશે ટુ પી સ્ક્વેર ટુ ક્યુ સ્ક્વેર ટુ પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર કોસ થીટા. બરાબર, અહીં પહોંચ્યા આપણે. હવે આપણે સાદુરૂપ શું આપી શકીએ છીએ, તો સૌથી પહેલાં તો આ ટુ પી સ્ક્વેરને આ બાજુ લઈ જઈએ, એટલે થ્રી પી સ્ક્વેર તો છે જ અને ટુ પી સ્ક્વેર આ બાજુ માઇનસ થાય, એટલે થ્રી પી સ્ક્વેરમાંથી માઇનસ ટુ પી સ્ક્વેર, એટલે એક પી સ્ક્વેર રહેશે બસ. બરાબર, એવી જ રીતે આપણે શું કરી શકીએ, એવી જ રીતે આ ટુ ક્યુ સ્ક્વેરને આ બાજુ લઈએ, એ પણ માઇનસ થાય, એટલે ક્યુ સ્ક્વેર માઇનસ ટુ ક્યુ સ્ક્વેર, એટલે માઇનસ ક્યુ સ્ક્વેર રહેશે. એનો મતલબ કે આટલાનો આટલાનો હિસાબ પતી ગયો. હવે આ બાજુ ટુ પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર કોસ થીટા. હવે
पी स्क्वेर माइनस क्यू स्क्वेर आ बाजू छे ए आखा उड़ी जशे एटले वन बराबर टू कॉस थीटा रहेशे बराबर टू नीचे जाए एटले के कॉस थीटा बराबर वन बाय टू। हवे तमे जानथी जुओ के भाई कॉसनी कई किंमत माटे वन बाय टू जवाब आवे तो थीटा बराबर साइठ माटे एटले आ तमारो जवाब थशे बराबर। एटले आ दाखलो खास याद रखजो के केवी रीते आपणे करो। हवे एवी ज रीते नेक्स्ट जईशुं नेक्स्ट एक्जाम्पल। हवे आ एक्जाम्पलनी अंदर क्वेश्चन एवो छे के बे सदिशोना सरवाळाना मूल्ये અને બે સદિશોના બાદબાકીનું મૂલ્ય સમાન છે। ફરી એકવાર શાંતિથી સાંભળીશું। બે સદિશોના સરવાળાનું મૂલ્ય, ચલો એટલે બે સદિશ એટલે ધારો કે એ એમનો સરવાળો અને એમનું મૂલ્ય એટલે માના બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બે સદિશોના બાદબાકીનું મૂલ્ય એટલે બે સદિશોની બાદબાકી કરીએ ના મૂલ્યો સમાન છે, બંને વચ્ચે બરાબર છે તો થીટા શોધો। બસ આવો જ ક્વેશ્ચન છે, બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બે સદિશોના બાદબાકીનું મૂલ્ય સમાન છે તો થીટા શોધો। હવે શું કરી શકાય તો સૌથી પહેલાં તો આનું મૂલ્ય એટલે કે અંડરરૂટમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી કોસ થીટા થાય બરાબર। પછી આ બાજુ એ માઇનસ બીનું તો એમાં શું ફરક પડે, એકની એક વસ્તુ થશે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, પણ અહીં આવશે માઇનસ ટુ એ બી કોસ થીટા। આ નોર્મલ કર્યું આપણે બરાબર, ખાસ કે ભાઈ મૂલ્ય કેવી રીતે શોધાય તો એના માટેનું સૂત્ર લખી કાઢ્યું ડાયરેક્ટ। હવે બંને બાજુથી વર્ગમૂળ કાઢી લઈએ તો શું રહેશે, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી કોસ થીટા, આ બાજુ વર્ગમૂળ કાઢી લઈએ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ થીટા, એ સ્ક્વેર જશે બી સ્ક્વેર જશે, માઇનસ ટુ એ બી કોસ થીટા આ બાજુ લાવો તો ટુ એ બી કોસ થીટા આ બીજી વાર આવે એટલે માઇનસની જગ્યાએ પ્લસ એટલે ટુ એ બી કોસ થીટા વત્તા ટુ એ બી કોસ થીટા એટલે કે ફોર એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો। આ ફોર એ બી આ બાજુ જાય એટલે એ પણ ઝીરો થઈ જાય એટલે કોસ થીટા બરાબર ઝીરો, એટલે થીટાની કઈ કિંમતમાં જે ઝીરો આવે તો થીટા બરાબર 90 ડિગ્રી, આ તમારો જવાબ બરાબર। ઇટ્સ વેરી સિમ્પલ, ફરી એકવાર યાદ કરાવી દઉં તમને કે બંનેના સદિશનો સરવાળાનું મૂલ્ય એટલે મૂલ્ય એટલે અંડરરૂટમાં એનો વર્ગ, પણ બે સદિશનો સરવાળો હોય ને એટલે અંડરરૂટમાં આવી રીતે લખી શકાય છે, આ યાદ રાખજો ખાસ બરાબર, જે આપણે નીટની થિયરીમાં જોયું હતું એવી રીતે। ઓકે સો આ હતા આજના ફોર એક્ઝામ્પલ, ચલો થેન્ક યુ।